આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક સમાચાર ગુજરાત સાથે, હું છું મહેર રાવલ. સૌથી પહેલા વાત કરીએ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે સારા સમાચારની. ખોવાયેલી માર્કશીટ માટે હવે સોગંદનામું નહીં આપવું પડે, ઓળખ દર્શાવતા દસ્તાવેજ રજૂ કરી ડુપ્લિકેટ માર્કશીટ મેળવી શકાશે. માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, ટ્રાન્સક્રિપ્ટ માટે 10 દિવસનું શેડ્યુલ બનાવવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટી સિન્ડિકેટ સભ્યોની યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સારા સમાચાર કહી શકાય ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે, હવે તેમણે ડુપ્લિકેટ માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ આ બધા માટે સોગંદનામું નહીં કરવું પડે. વધુ વિગતો સાથે સંવાદદાતા અતુલ તિવારી ફોનલાઇન પર જોડાયેલા છે. અતુલ, ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે આ સારા સમાચાર, કઈ કઈ જાહેરાતો, કયા કયા નિર્ણયો થયા છે? જી બિલકુલ મિહિર, વાત કરવામાં આવે તો ગુજરાત યુનિવર્સિટીની આજે સિન્ડિકેટ જે સભ્યો છે તેમની આજે બેઠક યોજાઈ હતી. આ બેઠકની અંદર અનેક વિદ્યાર્થી લક્ષી હિતમાં તેમના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાંથી સૌથી મહત્વના એક નિર્ણયની વાત કરવામાં આવે તો ખોવાઈ ગયેલી જે વિદ્યાર્થીઓની માર્કશીટ હોય છે તેના માટે પહેલા સોગંદનામું કરવું પડતું હતું, ત્યારબાદ જ જે ડુપ્લિકેટ માર્કશીટ છે મળતી હતી. પરંતુ આજે જે પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો છે તે મુજબ વિદ્યાર્થીઓ પોતાની ઓળખ દર્શાવતા દસ્તાવેજ રજૂ કરીને હવેથી ખોવાઈ ગયેલી માર્કશીટની ડુપ્લિકેટ માર્કશીટ હવેથી મેળવી શકશે. માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, વેરિફિકેશન, ટ્રાન્સક્રિપ્ટ માટે પણ હવે વધારે રાહ નહીં જોવી પડે. જો વાત કરવામાં આવે તો માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ અને ટ્રાન્સક્રિપ્ટ 10 દિવસની અંદર મુક્ત રહે તેવું ગુજરાત યુનિવર્સિટી દ્વારા શેડ્યુલ બનાવવામાં આવશે. અને થોડા સમય પહેલા આ જ પ્રકારનું શેડ્યુલ જીટીયુ દ્વારા બનાવવામાં આવ્યું હતું, કદાચ તેને અનુસરતું હોય ગુજરાત યુનિવર્સિટી તેવું લાગી રહ્યું છે. પરંતુ વિદ્યાર્થીઓ માટે ખોવાઈ ગયેલી માર્કશીટને લઈને સારા સમાચાર છે. સાથે જ ડિગ્રી સર્ટિફિકેટ, માર્કશીટ અને વેરિફિકેશન, ટ્રાન્સક્રિપ્ટ જે મળતા લગભગ મહિના જેટલો સમય થઈ જતો હતો તે લગભગ 10 દિવસમાં મળી રહે તેવું ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી દિવસની અંદર આયોજન કરવામાં આવશે. મેયર અતુલ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો ગુજરાત યુનિવર્સિટીના જે પણ વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ માટે આ સારા સમાચાર કહી શકાય. વિદ્યાર્થીઓને લક્ષીને આ નિર્ણયો સિન્ડિકેટની બેઠકમાં લેવામાં આવ્યા છે. તો અમદાવાદના સરદારનગર અને છારાનગરમાં પોલીસની ડ્રાઈવ, પોલીસે દારૂના અડ્ડા ઉપર દરોડા પાડ્યા. ડ્રાઈવમાં 1 DCP, 8 PI અને 100 પોલીસકર્મીઓ જોડાયા. પોલીસે દેશી દારૂનો જથ્થો ઝડપ્યો. તો અમદાવાદના સરદારનગર અને છારાનગરમાં પોલીસે દેશી દારૂના અડ્ડા ઉપર દરોડા પાડ્યા હતા અને પોલીસની આ ડ્રાઈવમાં 1 DCP, 8 PI અને 100 જેટલા પોલીસકર્મીઓ જોડાયા હતા અને દેશી દારૂના જે પણ અડ્ડા હતા ત્યાંથી ઝડપાયેલો દારૂ જપ્ત કરવામાં આવ્યો અને કેટલાક દારૂનો નાશ પણ કરવામાં આવ્યો. પોલીસે દેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે. અમદાવાદના છારાનગર અને સરદારનગરની વિસ્તારમાં 100 જેટલા પોલીસકર્મી સાથે DCP અને PI કક્ષાના અધિકારીઓ પણ ડ્રાઈવમાં જોડાયા હતા. કોંગ્રેસે જયેશ ગેડિયાને સસ્પેન્ડ કર્યા છે. જયેશ ગેડિયાએ કોંગ્રેસ પ્રમુખના રાજીનામાની માંગ કરી હતી. સોશિયલ મીડિયામાં રાજીનામાની માંગ કરવામાં આવી હતી. શિસ્ત સમિતિના ચેરમેને આ નિર્ણય લીધો છે. જયરાજસિંહની નારાજગી બાદ જયેશ ગેડિયાએ રાજીનામાની માંગ કરી હતી અને તેમણે અમિત ચાવડાનું રાજીનામું માંગ્યું હતું. ત્યારે સોશિયલ મીડિયા પર આ રાજીનામું માંગવામાં આવતા આ મેસેજ જે હતો તે વાયરલ થયો હતો, જે બાદ આખરે કોંગ્રેસના શિસ્ત સમિતિએ આ નિર્ણય લીધો છે અને ચેરમેને ગેડિયાને સસ્પેન્ડ કર્યા છે. મહેસાણાની ખેરાલુ બેઠકની પેટા ચૂંટણી લઈ કોંગ્રેસે મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કર્યું. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કર્યું. કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર સહિત કોંગ્રેસ નેતા જીતેન્દ્ર બધેલ પણ હાજર રહ્યા. કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા જયરાજસિંહ પણ આ કાર્યક્રમમાં દેખાયા હતા. કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે અહીં સભા પણ યોજાઈ. આ પ્રસંગે કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા. અશોક ગેહલોતે આપેલા નિવેદન અંગે અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી. ખેરાલુ વિધાનસભા વિસ્તારમાંથી જે લોકોએ ટિકિટની માગણી કરી હતી એવા તમામ દાવેદારશ્રીઓ આજે મંચ પરથી બાબુજીભાઈને જીતાડવા માટે અપીલ કરી છે. સૌ લોકો જવાબદારી સ્વીકારીને કામે લાગ્યા છે. પરિવાર છે, નાની મોટું કંઈ મનદુખ હોય તો રજૂ કરવાની એમને તક મળી છે અને સૌની સાથે સંવાદ કરી અને આજે 21 તારીખે કોંગ્રેસના પંજાના નિશાનમાં લોકો મતદાન કરે માટે સૌએ જાહેરમાં અપીલ પણ કરી છે. ક્યાંથી આવે છે, કેમ વેચાય છે અને કેમ પીવાય છે એ જવાબ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી આપવો પડે. બાજુના રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ જે ચિંતા કરી કે આ ગાંધીનું ગુજરાત છે, અહીંયા દારૂબંધી હોવા છતાં પણ જે રીતે દારૂનું વેચાણ થાય છે એના કારણે ગુજરાતની યુવા પેઢી બરબાદ થઈ રહી છે. વ્યસનોને કારણે ગુનાખોરી વધી છે. ગુજરાત યુપી બિહારના માર્ગે જઈ રહ્યું છે ત્યારે એમની ચિંતા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઠેર ઠેર દારૂનું વેચાણ થાય છે એને લઈને હતી.
ऐसी कोई नाराजगी नहीं है पार्टी में, पार्टी में हमारा प्रजातांत्रिक सिस्टम है और उसमें सभी को मांगने का अधिकार है टिकट का, कार्यकर्ताओं को। और जरा जी हमारे एक अच्छे कार्यकर्ता है, हमारे एक अच्छे नेता है गुजरात प्रदेश के, और ऐसी कोई बात नहीं थी, वापस की बात थी, हम लोगों ने बैठ कर सुलझा लिया उसको। टिकट एक को ही मिलती है, मांगने वाले कई होते हैं और उसमें एक को मिली और हम सब लोग मिलकर खैराल उपचुनाव भारी मतों से जीतने जा रहे हैं। તો રાધનપુર વિધાનસભાનું રાજકારણ ગરમાયું છે. 1000થી વધુ લોકો કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપ છોડી આ લોકો કોંગ્રેસમાં જોડાયા. અપક્ષ ઉમેદવાર ભારમલ ચૌધરીએ રઘુ દેસાઈને ટેકો જાહેર કર્યો છે. તો રાધનપુરમાં કોંગ્રેસના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું અને એ જ સમયે આ 1000 જેટલા લોકો ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા અને અહીંનું હવે રાજકારણ ગરમાયું છે. રાધનપુર બેઠક પરથી જ્યારે ભાજપ અને કોંગ્રેસ સાથે એનસીપી પણ મેદાનમાં છે ત્યારે એક અપક્ષ જે ઉમેદવાર હતા તેમણે કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું છે. સમાચારમાં આગળ વાત કરીએ અરવલ્લીની. તો અરવલ્લીમાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. 130% વરસાદ પડ્યા બાદ મગફળી કપાસના પાકને ભારે નુકસાન થયું. અડદના પાકમાં અડદ કાળા પડી જતા ખેડૂતોએ અધવચ્ચેથી ખેતી છોડી દીધી છે. બિલોડાના ખેરંચા ગામના ખેડૂત ધુડાભાઈ પટેલે સોશિયલ મીડિયામાં ખેડૂતોને નુકસાનનો વીડિયો વાયરલ કર્યો જેમાં તેમણે અડદની ખેતીને અધવચ્ચે ખેતરમાંથી ઉખાડી ખેતર ખાલી કરી દીધું. ધુડાભાઈ પટેલ 40 વર્ષથી ખેતી કરી રહ્યા છે. તેમણે કપાસ અડદ સહિતના પાકનું વાવેતર કર્યું. 3 મહિનાની મહેનત કરી 25,000નું બિયારણ ખેતરમાં નાખ્યું. વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ખેતીને નુકસાન પહોંચ્યું. અડદના ઉભા થયેલા છોડવા કાળા પડી જતા અંદર કંઈ બચ્યું નથી ત્યારે છેવટે ટ્રેક્ટરની મદદથી તેમણે અડદના પાકને પૂર્ણ કરી દેવાની ફરજ પડી. 3 મહિનાની મહેનત પાણીમાં જતા ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. માસાલ મી 6 વીઘો મરદ કર્યા છે અને હેગો એટલી બધી સારી હતી, પાકે સારો છે પણ વરસાદના કારણે બિલકુલ કોઈ ગયા છે અને 6 વીઘોમાંથી 1 પૈસાની આવક થાય એવી નથી. મારો ખર્ચો 25,000 રૂપિયા તો મારો ખર્ચો છે. તો નવસારીના વાંસદામાં કુકડ, ધરમપુરી, સરા, ખરજઈ, કેવડી અને કાલાંબા અને કેળકચ્છ ગામમાં ખેડૂતોને મળતી વીજળી બંધ કરી દેવાતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. વીજળી રાતને બદલે દિવસે આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. રાત્રે જંગલી જાનવરોનો ભય હોવાથી ખેડૂતો દિવસે વીજળી આપવાની માંગ કરી રહ્યા છે. લગભગ 100 દિવસથી ગામના લોકોને વીજળી નથી મળી રહી. ગામના લોકોએ રેલી કાઢી ઉગ્ર વિરોધ નોંધાવ્યો. ગામના લોકોએ મામલતદારને આવેદનપત્ર આપી આ મામલે નિરાકરણ લાવવાની રજૂઆત પણ કરી. ખેડૂતોને જે ખેતીની વીજળી આપવામાં આવે છે એ ખેતીની વીજળી પૂરતા પ્રમાણમાં આપવામાં આવતી નથી. 3 ફેઝ લાઇટ લગભગ 100 દિવસથી બંધ છે જેને કારણે અહીંના ખેડૂતોને ઘણી હાલાકી ભોગવવી પડે છે અને મીટરનો ચાર્જ લેવામાં આવે છે. દિવસના વીજળી આપવામાં નથી આવતી, રાત્રિના વીજળી આપવામાં આવે છે જેમાં જનજનાવરનો ભય રહેલો છે. આવી બધી માંગણીઓની સાથે અમે આજે મામલતદાર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જે ખેડૂતોને લગતા જે વીજળીના પ્રશ્નો છે એ બાબતે રજૂઆત કરવામાં આવી છે અને લિખિતમાં એમણે અરજી અહીંયા આપી છે. જે અરજી સ્વીકારવામાં આવી છે અને આગળની કાર્યવાહી માટે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડને અરજી ફોરવર્ડ કરવામાં આવશે અને ત્યાંથી જે કંઈ ખેડૂતોને લગતા પ્રશ્નો છે અને માન્ય ધારાસભ્યશ્રીને જે એમના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ આવશે એવી અહીંયાથી બાંહેધરી આપવામાં આવે છે. તો આ તરફ અમરેલીના બગસરાના નવી હડિયાદમાં પણ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું. પીજીવીસીએલની કચેરીની બહાર બેસીને ખેડૂતોએ વિરોધ કર્યો. 5 ગામના ખેડૂતોને વીજ આપવાની રજૂઆત કરવામાં આવી અનેક રજૂઆતો છતાં કોઈ પગલાં ન લેવાતા આખરે ખેડૂતો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. અમરેલીના નવી હડિયાદમાં પીજીવીસીએલની કચેરીની બહાર બેસીને જ ખેડૂતોએ વિરોધ કર્યો હતો. પોલીસ પણ બોલાવી પડી હતી જેથી કરીને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને. રાજકોટની વાત કરીએ. રાજકોટના જેતપુરના રહીશોએ ચક્કાજામ કર્યો હતો. દેરડી આવાસ યોજનામાં રહેતું દંપતિ ભાદર નદીમાં તણાયું. આવાસ યોજનાના રહીશોએ પુલ ઊંચો કરવાની માંગ કરી. પુલ ઊંચો કરવાની માંગ સાથે દેરડીનો રસ્તો પણ ચક્કાજામ કર્યો હતો. ત્યારે તેમને મનાવવા માટે અધિકારીઓ પણ પહોંચ્યા હતા. સ્થાનિક રહીશોએ પુલ ઊંચો કરવાની માંગ કરી છે. આપને એ પણ જણાવી દઈએ કે અહીંથી જે આવાસ યોજનાના જે પણ આવાસો છે તે આસપાસ જ આવેલા છે જેથી કરીને એક દંપતિ પણ તણાયું હતું ત્યારે આ પુલ ઊંચો કરવાની માંગ સાથે સ્થાનિક રહેવાસીઓ પહોંચ્યા હતા. તો જૂનાગઢમાં પુલ ધરાશાયી થવાના મામલે માર્ગ અને મકાન અધિકારીએ મોટું નિવેદન આપ્યું છે. 40 વર્ષ જૂના પુલ માટે ડાયવર્ઝનની મંજૂરી ન અપાઈ 2 વર્ષથી નવો પુલ બનાવવા વન વિભાગ પાસે મંજૂરી માંગી છે.
વન વિભાગ ડાયવર્ઝનની મંજૂરી નથી આપતું. હજુ પણ આવા અનેક પુલો જર્જરિત હાલતમાં છે, ગમે ત્યારે મોટી દુર્ઘટના ઘટી શકે છે. ગઈકાલે જ આ મેંદરડા પાસે આ પુલ ધરાશાયી થયો હતો, જેમાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આપ જોઈ શકો છો કે કઈ રીતે ત્યાંથી વાહનો પસાર થઈ રહ્યા હતા અને એ જ સમયે આ પુલ ધરાશાયી થયો, અને તેને લઈ માર્ગ મકાન અધિકારીએ એક મોટું નિવેદન આપ્યું છે. આ બધા જે એરિયા છે એ અંડર ફોરેસ્ટેડ એરિયા છે, એમાં અમારે કોઈ પણ વસ્તુ કરવી હોય, ઇવન અમારે ઝાડની ડાળી પણ કાપવી હોય તોય પણ અમારે ફોરેસ્ટની પરમિશન લેવી પડે. અને આ પરમિશન માટે અમે 2016 ફોરેસ્ટને જયારે અમારું આ કામનું ટેન્ડર મંજૂર થયેલું હતું, એ સમયગાળા દરમિયાન એ પેલા જમીન લોકો પાસે પ્રપોઝલ કરેલી છે અને હાલ પણ એની મંજૂરી અમારી પાસે નથી. ડાયવર્ઝન પોસિબલ છે જે અત્યારે અમારી ટીમે જોઈ લીધેલું છે, આગળ ડાયવર્ઝન કઈ રૂટ ઉપર થઈ શકે એવો છે એ નજીકના સમયમાં ચાલુ કરી શકાય એવો છે. કચ્છની વાત કરીએ તો કંડલામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના ગાર્ડ પર હુમલો કરવામાં આવ્યો. લાકડી અને તલવારથી ગાર્ડ પર 5 શખ્સોએ હુમલો કર્યો હતો. ગાર્ડ પ્રવેશ કરતા અટકાવતા અસામાજિક તત્વોએ તેના પર હુમલો કર્યો હતો. આરોપી અક્રમ ચાવડા, ગની ચાવડા સહિત 5 સામે ફરિયાદ નોંધાઈ છે. સીસીટીવી ફૂટેજમાં આ સમગ્ર ઘટના સાફ સાફ દેખાઈ રહી છે કે 5 શખ્સો ભેગા મળી એક ગાર્ડ પર તૂટી પડે છે, ત્યાં પોલીસ પણ હાજર છે. તેમ છતાં તેની સામે જ આ અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને પોલીસ આરામથી તેમને રોકી રહી છે. કોઈ પણ પ્રકારની પોલીસની પણ ગતિવિધિ આમાં દેખાઈ નથી રહી. એક બાજુ તહેવારોની સીઝન ચાલી રહી છે, બીજી તરફ પંચમહાલના મુખ્ય મથક ગોધરામાં રાષ્ટ્રીયકૃત તેમજ ખાનગી બેંકોના મોટાભાગના એટીએમ બંધ હાલતમાં જોવા મળ્યા છે. એટીએમ બંધ હોવાથી સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે. બેંકની વાત કરીએ તો બેંક ઓફ બરોડા, એસબીઆઈ તેમજ અનેક ખાનગી બેંકના એટીએમ મશીન ગોધરામાં છે, અને ખાસ બેંક ઓફ બરોડામાં કુલ 68 એટીએમ છે, જેમાંથી 28 એટીએમ જેવા છે જે માત્ર શોભાના પૂતળા સમાન છે, અને આ શોભાના પૂતળાની આસપાસ સ્થાનિકો ચક્કર લગાવી રહ્યા છે. અગર ચાલુ હતા તો અમારે 5-6 ઘંટે બસતે, અભી તક અમે ઘર પહોંચ જાતે, અમારે તો બાકી કામ ઘર પર તો કામ કર લેતે. દિક્કત યે હૈ કે ઇસકો એટીએમ અગર દે રહા હૈ સર્વિસ, હર મહિને લાસ્ટ મંથ મેં ચાર્જિસ કાટ લેતા હૈ એસબીઆઈ વાલા, ઠીક હૈ તો ફિર ચલતા ક્યું નહીં હૈ, હમારા કો આજ કામ પડ રહા હૈ તો આજ બંધ હૈ તો ક્યું. છેલ્લા ઘણા દિવસોથી અહીંયા આ એસબીઆઈનો એટીએમ જે રેલવે સ્ટેશન પર આવેલ છે એમાં ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. અમુક વખતે કેશ નથી હોતી, અમુક વખતે શટર પાડેલું હોય છે, અને હમણાં છેલ્લા 3 દિવસથી તો ટોટલી બંધ છે. અને આ તહેવારોનો દિવસ છે, અહીંયા રેલવે સ્ટેશન પર પાવાગઢ યાત્રીઓ આવે છે નવરાત્રાના લીધે આથે, તો એમને બી ઘણી હાલાકી પડે છે. ગોધરા રેલવે સ્ટેશનની સામે અમારે જે એટીએમ છે એસબીઆઈનું, કન્ડિશન બહુ સારી દેખાય છે, પરંતુ અંદર કેશ મળતા નથી. અને લગભગ કેશ મળે છે ત્યારે કંઈક ટેકનિકલ ખામી થાય, એટલે નસીબ હોય તો પૈસા મળી જાય, નહીં તો પૈસા મળે નહીં. એમ્પ્લોય તો હેરાન થાય, ચલો એમ્પ્લોય તો ડ્યુટી કરવા આવે છે બીજેથી કરી લે, પણ બિચારા જે પેસેન્જર હોય એ લોકોને સૌથી મોટામાં મોટી મુશ્કેલી સર્જાય છે. ये एटीएम ऐसे थे जिनमें हिट्स 25 से भी कम थी, पर डे हिट 25 से भी कम थी, तो ये प्रॉफिटेबल वेंचर नहीं था और कुछ मानकों को वो पूरा नहीं कर रहे थे. તો અમારે પ્રબંધન ને ઉચ્ચ પ્રબંધન ને નિર્ણય લીધા કે એ એટીએમ્સ કો તુરંત પ્રભાવ સે બંધ કિયા જાય, ઓર બાદ મે હમસે એક કાર્ય યોજના લી ગઈ હૈ કે આપકે અનુસાર ઓર કોન સે અચ્છે પોટેન્શિયલ ક્ષેત્ર હૈ જહાં પે કી એટીએમ લગાય જાય તાકિ ગ્રાહક ઉસકા લાભ લે સકે ઓર હિટ્સ અચ્છી આય. તો એક તરફ સરકાર રાજ્યમાં નવા મોટર વ્હીકલ લાગુ કરી રહી છે, તો બીજી તરફ છોટા ઉદેપુરમાં લાયસન્સની સેવાના અભાવે અરજદારોને છેક વડોદરા સુધી ધક્કા ખાવા પડે છે. 6 વર્ષ પહેલા છોટાઉદેપુરના લોકોને વાહન વ્યવહાર કે પછી લાયસન્સ સંબંધિત સુવિધાઓ જિલ્લા મથક પર મળી શકે તે માટે 3.5 કરોડના ખર્ચે નવી એઆરટીઓ કચેરી તો બનાવી, પરંતુ આ નવનિર્મિત કચેરીને બંને 1.5 વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો, છતાં પણ હજુ આ બિલ્ડિંગના તાળા ખુલ્યા નથી, જેને કારણે અરજદારોને વડોદરા સુધી ધક્કો ખાવો પડે છે. નવી કચેરીનો જે તમે ઇસ્યુ કીધો છે એના માટે 3-4 વસ્તુઓ છે જે અમે અમારી મોટી કચેરી કમિશનમાં જાણ કરેલી છે. એ જેમ જ થઈ જાય તેમ જ અમે અમારા એઆરટીઓ સાહેબ હવાલે લઈ લે છે. એમાં બધાથી પહેલું વસ્તુ એ છે કે ટેસ્ટ ટ્રેક જે છે એમાં જે ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ હજુ ઇન્સ્ટોલ નથી, અને અમે જ્યારે સર્વે કરવા ગયા હતા તો ટેસ્ટ ટ્રેકમાં પાણી
પાણીની સમસ્યા હતી એ અમે કોન્ટ્રાક્ટરને બી જાણ કરી છે અને કમિશનર કચેરીને બી જાણ કરી દીધી છે. બીજું ફર્નિચરની ફર્નિચર હજુ સુધી અવેલેબલ નથી થયું એની બી અમે જાણ કરી દીધી છે. અને જીસોનની કનેક્ટિવિટી એ જ અમે જ આવી જાય એમ અમે સાહેબે કીધું છે કે અમે હવાલે લઈ લઈશું. દોઢ વર્ષ થયો છે કચેરી બની છે અને જે કામ જે કમ્પ્લીટ છે નવેમ્બરમાં આરએનબીએ કીધું છે અમે કંટ્રોલ ટાવરની બી જે કંટ્રોલ ટાવર બન્યું છે તે નવેમ્બર એન્ડ સુધી કંટ્રોલ ટાવરની કામગીરી બી કમ્પ્લીટ થઈ જશે. હા, ઉદયપુર જો થઈ જાય તો પહેલાં પહેલું તો આટલી પબ્લિકના તડકામાં લાઇનમાં નહીં ઊભું રહેવું પડે, એક જ ધક્કે અથવા તો બે ધક્કે કામ પતી જશે. હું નવો જિલ્લો બન્યો છે જો ઓલરેડી કચેરી આપણી તૈયાર થઈ ગઈ છે પણ સ્ટાર્ટ નહીં થઈ અને આટલા કડક નિયમો ચાલુ થઈ ગયા છે બરાબર. અને પાછું આના માટે બહોળા બી આપણે વારંવાર ફોર વ્હીલ માટે જવું પડે છે, કદાચ ટ્રેક્ટરનું એ થઈ જાય છે, રિક્ષાનું થઈ જાય છે, ટુ વ્હીલનું થઈ જાય, ફોર વ્હીલ માટે ત્યાં જવું પડે છે, એ બહુ મોટો પ્રશ્ન છે. તો વડોદરામાં ભાજપના ધારાસભ્યની પુત્રી પર હુમલો થયો. દાંડિયા બજાર 4 રસ્તા પાસે આ હુમલો થયો. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા દંપતી સાથે અકસ્માત થતા મહિલાએ કારનો કાચ તોડી નાખ્યો. 7 લોકોના ટોળાએ રતિ મહેતાને ઘેરી હુમલાનો કર્યો પ્રયાસ. ધારાસભ્ય શૈલેષ મહેતા રાવપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા. ધારાસભ્યના પુત્રી પર હુમલો થયો હતો. આ સમગ્ર મામલું ત્યારે સામે આવ્યું જ્યારે 7 લોકોના ટોળાએ રતિ મહેતાને ઘેરી લઈ હુમલાનો પ્રયાસ કર્યો. મારી દીકરી ટેકનોલોજી ફેકલ્ટીમાં એમએસસી નેનો ટેકનોલોજીમાં ભણે છે અને એ જ્યારે ટેકનોલોજી ફેકલ્ટી તરફ કોલેજ જઈ રહી હતી ત્યારે આ બનાવ બન્યો છે. અને આ બનાવને ગંભીરતાથી એટલા માટે લેવાનું, કોઈ પણ દીકરી એકલી જતી હોય ત્યારે કોઈક આવી રીતે એટેક કરે અને પાછી એકલી દીકરી હોય ત્યારે જે તે ફોન કરીને બીજા લોકોને બોલાવવામાં આવે ને એ લોકો પણ ગાડી પર એટેક કરે તે દુઃખદ કહેવાય. કારણ કે દીકરીઓ ભણવા જતી હોય અને જે સ્પોટ છે ત્યાં આવા વારંવાર બનાવો થાય છે એવું મારે જાણવામાં આવ્યું છે. એની પણ ધ્યાન દોર્યું છે પોલીસ ખાતા. હકીકત મુજબ અમને ફરિયાદ નોંધી લીધી છે અને સ્થળને ઉભારતી તાત્કાલિક પોલીસની ટીમ મોકલીને બે આરોપીઓની અટક કરવામાં આવેલી છે. અને આની પાછળ ફરિયાદીની હકીકત મુજબ જો બીજા માણસો ત્યાં ભેગા થયા હતા, ફોન કરીને આરોપીને બોલાવ્યા હતા અને સીસીટીવીને તરીકેથી અને એની આરોપીની મોબાઈલમાંથી કોલ હિસ્ટ્રી તરીકેથી અમે આની ઓળખાણ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં આની પણ અમે ધરપકડ કરીને કાયદા મુજબ યોગ્ય કાર્યવાહી કરશું. સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખુદ માંદગીના ખાટલે હોય તેવું લાગી રહ્યું છે. અહીં ગંદકીના ગંજ ઓપીડી બિલ્ડિંગમાં હજુ પણ વરસાદી પાણી અને તેમાં પણ મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. દર્દીઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સાજા થવા આવતા હોય છે પરંતુ અહીં તો દર્દી સાજા નહીં પરંતુ વધુ માંદા થાય તેવી સ્થિતિ છે. રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વસરામ સાગઠિયાએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું. માનક બેદરકારીઓ સામે આવી. ઓપીડી બિલ્ડિંગના સેલર અને લિફ્ટના સેલરમાં વરસાદી પાણી અને તેમાં પણ મેડિકલ વેસ્ટ જોવા મળ્યું. તમામ બેદરકારીઓ અને વિરોધ પક્ષના નેતા મુખ્યમંત્રીને રાજકોટમાં રૂબરૂ મળીને રજૂઆત કરશે. તો સ્વચ્છ ભારતની વાતો કરતા ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાનને મારે વિનંતી સાથે કહેવું પડે છે કે આપ આપના રાજકોટની પોઝિશન જુઓ. સીએમ સાહેબ, આપ રાજકોટના પૂર્ણતા પુત્ર છો. આપનો રાજકોટથી આ ભલે બર્મામાં જન્મ હો પણ રાજકોટમાં આપણી ઉત્પત્તિ થઈ છે. રાજકોટના સારા પ્રતાપ આપ સીએમ છો. તો પહેલાં આપની પ્રાથમિક ફરજ એ હોય છે કે રાજકોટની સિવિલ હોસ્પિટલ કહે છે સમગ્ર સૌરાષ્ટ્રનું જે હાર્ટ છે, સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અહીંયા જ્યારે લોકો આવતા હોય, દર્દીઓ આવતા હોય તો એની સાથે આવનાર પણ માંદા થઈ અને જાય છે. મચ્છરની ઉત્પત્તિને પોરા રોકવા માટે આપણે વાત થઈ જેમ પાણીનું જે ભરાવો થાય છે તેને આપણે રોકી શકતા નથી, પરંતુ તેની ઉપર અમે કન્ટિન્યુઅસ ઓઇલ છે એ રેડાવતા રહીએ છીએ. અને તમામ અમારા જે લગભગ આશરે 20-25 ટાંકા છે તે તમામ ટાંકાને એરટાઇટ આપણે ઢાંકણા છે પણ નખાવી દીધેલા છે. તે ઉપરાંત જે ખાડા છે પૂરવાનું પીઆઈયુ સિવિલને કહી દીધેલ છે. આ રીતે પાણીનું ભરાવો જો બંધ થશે તો આપોઆપ મચ્છરની ઉત્પત્તિ છે એ રોકાશે. અમરેલીના સાવરકુંડલાથી જીરા જતા કોઝવે પર કાર ખાબકી. શેત્રુંજી નદીમાં કાર ખાબકી હતી. ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. સ્થાનિકોને જાણ થતા ઘટના સ્થળ પર સ્થાનિકો દોડી આવ્યા હતા. કારને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી, પરંતુ જે રીતે વહેતું પાણી હતું ત્યારે આ વહેતા પાણીમાં આ કાર નીચે પાણીમાં ખાબકી હતી. ત્યારે જેસીબીની મદદથી આ કારને બહાર કઢાઈ અને જે કાર ચાલક છે તેનો આબાદ બચાવ થયો.
ગીર સોમનાથના સિંહનો લટાર મારતો વિડીયો વાયરલ થયો છે. એક સાથે 13 સિંહ નાઇટ રેઇનવોક પર નીકળ્યા. વરસાદમાં મચ્છરોના કારણે સિંહ ખુલ્લામાં રહે છે. સિંહના રેઇનવોકને લઈ વાહન વ્યવહાર પર અસર પડી ત્યારે સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આપ જોઈ શકો છો કે 13 જેટલા સિંહ રસ્તા પર જોવા મળ્યા હતા. સિંહ ખુલ્લામાં રહેવાનું પસંદ કરે છે ત્યારે સિંહના કારણે રોડ રસ્તા પર વાહન વ્યવહાર થંભી ગયો હતો અને આ કેમેરામાં કેદ થયો હતો વિડીયો. વડોદરામાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા. ફાફડા જલેબીના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. દશેરાના તહેવારને પગલે દરોડાની આ કાર્યવાહી કરવામાં આવી. ચાર દરવાજા, સમા, અભિલાષા, સયાજીગંજમાં પણ કાર્યવાહી થઈ. જુદી જુદી ટીમોએ ફાફડા જલેબીના સેમ્પલ લીધા અને પોતાની કાર્યવાહી હાથ ધરી હતી. ચાર દરવાજા, સમા, અભિલાષા, સયાજીગંજ સહિતના વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવી. તો ઝી 24 કલાકના અહેવાલની સૌથી મોટી અસર જોવા મળી. અહેવાલ બાદ આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. સુરત શહેરમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા. દશેરા પહેલા ભેળસેળ કરતા વેપારીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. સુરતમાં વિવિધ જગ્યાએ આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. દશેરાને લઈ ફરસાણની દુકાનો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. સુરત ફૂડ લેબોરેટરીમાં નમૂના મોકલવામાં આવશે. 14 દિવસમાં રિપોર્ટ આવી જશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો આ તરફ જામનગરમાં પણ આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા. દશેરાના પર્વને લઈ આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. આરોગ્ય વિભાગે મીઠાઈની દુકાનોમાંથી સેમ્પલ લીધા. આરોગ્ય વિભાગના દરોડાથી મીઠાઈના વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. તો આ સાથે સમાચાર ગુજરાતમાં અલબસ આટલું. તાજા સમાચાર મેળવવા માટે આપ આપના મોબાઈલ પર જાઓ. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝી 24 કલાકને સર્ચ કરો. ફેસબુક અને ટ્વિટર પર અમને ફોલો કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.